યુનિવર્સિટી કેમ્પસમાં જળસંચય અભિયાન હાથ ધરાયું હતું. ગ્રંથાલય બોર્ડના માજી અધ્યક્ષ ભાવનાબેન દવે ખોદકામનો પ્રારંભ કરાવ્યો હતો. સરકાર દ્વારા કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સુશલમ સુફલમ યોજના હેઠળ જળસંચયના કામો ચાલી રહ્યા છે ત્યારે આજરોજ કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલ તળાવના ખોદકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના માજી સાંસદ ભાવનાબેન દવે, કુલપતિ ડોક્ટર ચંદ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નિમાબેન, જિલ્લા પંચાયતના અધ્યક્ષ કૌશલાબેન માધાપતે, તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન, ભાજપના પદાધિકારી પ્રવીણભાઈ પિંડોરિયા, પાલારા માજી ચેરમેન કિરીટ સોમપુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ખોદકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવે પ્રાસંગિક ઉદબોધનમાં સરકારના સુશલમ સુફલમ યોજના તળે જળસંચયના કામો શરૂ કરવામાં આવ્યા છે તેને બિરદાવવામાં આવ્યા હતા.